અનેક સવાલ, સામાન્ય અનામત અને જોગવાઈ બંને વચ્ચેનો તફાવત, બંનેના અર્થ આપણે અગાઉ જોઈ ગયા લેક્ચરમાં. સામાન્ય અનામત અને જોગવાઈ સૌથી પહેલો મુદ્દો બોલો કયો આવે છે? હેતુ. સામાન્ય અનામતનો હેતુ શું છે? ધંધાની આર્થિક સદ્ધરતા, ભવિષ્યમાં કોઈ આકસ્મિક ખર્ચ આવે તો એ ખર્ચને પહોંચી જાય, એટલે કોઈ ચોક્કસ ઉદ્દેશ છે નહીં. ધંધાની સદ્ધરતા વધારવી અને આકસ્મિક ખર્ચા કે નુકસાન એવું કોઈ ભવિષ્યમાં આવે તો એને પહોંચી વળવાનો. જોગવાઈ, ઓળખી શકાય એવી સંભવિત જવાબદારી કે નુકસાન અદા કરવા માટે ખાસ હેતુસર જોગવાઈ કરવામાં આવે છે. આમાં એવું કોઈ ચોક્કસ હેતુ હતો? ખાસ હેતુ માટે ઘસારાની જોગવાઈ, ગાલખાતની જોગવાઈ વગેરે. નંબર બે, કયા ખાતેથી? તો સામાન્ય અનામત કયા ખાતેથી? નફા નુકસાન ફાળવણી ખાતા. જ્યારે જોગવાઈ બોલો કયા ખાતામાંથી? સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી અને જોગવાઈ નફા નુકસાન. ફરજિયાત કે મરજિયાત? સામાન્ય અનામતની ફાળવણી કેવી છે? જ્યારે જોગવાઈની ફાળવણી નફો થાય તો નફામાંથી અલગ ફાળવણી સામાન્ય અનામત ખાતે લઈ જવાની. નફો થાય કે ખોટ થાય એની સાથે કઈ લેવા દેવા છે? ફરજિયાતપણે જોગવાઈ નફામાંથી અલગ રકમ ફાળવવી પડે છે. એની પછીનો મુદ્દો ઉપયોગ. સામાન્ય અનામતનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકાય છે. શું કામ કોઈ પણ હેતુ માટે? તો કે એનો ઉદ્દેશ જ એ છે કે આર્થિક સદ્ધરતા વધારવી અને અણધાર્યા કોઈ ખર્ચ આવે તો એ ખર્ચાને પહોંચી વળવું. જ્યારે આમાં એવું નથી, ખાસ હેતુ માટે જ છે કે ઘસારાની જોગવાઈ તો એ મિલકત માટે જ, ગાલખાતની જોગવાઈ તો એ દેવાદાર માટે જ. જે હેતુ માટે જોગવાઈ કરેલ હોય એ હેતુ માટે જ ઉપયોગમાં લઈ શકાય, અન્ય હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય નહીં. તમે રકમ અલગ રાખી છે મકાનના સમારકામ માટે. કોના માટે? મકાનના સમાર. તો એ રકમનો ઉપયોગ યંત્રની ખરીદી માટે કરી શકો, એ જોગવાઈ છે. જ્યારે સામાન્ય અનામત શું છે? કોઈ ચોક્કસ ઉદ્દેશ છે, કોઈ પણ હેતુ માટે એની રકમ વાપરી શકાય. એની પછી બોલો શું છે? સામાન્ય અનામતનું ધંધામાં કે ધંધાની બહાર શું કરી શકાય? જોગવાઈનું ધંધાની બહાર રોકાણ કરી શકાતું, એની રકમ ફરજિયાત બોલો ક્યાં રહેશે? ધંધામાં. એની પછી બોલો શું આપવામાં આવેલું છે? સામાન્ય અનામતનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે કરી શકાય અને જોગવાઈનો ઉપયોગ ડિવિડન્ડ વેચવા માટે કરી શકાતો. કોઈ કારણ આપશે શું કામ ન કરી શકાય? આનો તો ચોક્કસ ઉદ્દેશ છે કે જેના માટે અલગ ફાળવેલી છે એના માટે જ ઉપયોગ કરવાનો, બીજા હેતુ માટે ઉપયોગ કરી શકાતો. હિસાબોમાં રજૂઆત. સામાન્ય અનામત પાકા સરવૈયામાં મોડી દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. જોગવાઈ પણ પાકા સરવૈયામાં કઈ બાજુ? પણ કયા શીર્ષક હેઠળ બતાવવામાં આવે છે? જોગવાઈ. અથવા ઘણી વખત મિલકત સામેની જોગવાઈ હોય તો મિલકત લેણા બાજુ એને મિલકતમાંથી શું કરવામાં આવે? દાખલા તરીકે આપણે જોઈએ અહીંયા આવેલો તો ઘસારાની જોગવાઈ શું છે? તો ઘસારાની જોગવાઈ આપણે શું કરતા? મિલકતમાંથી બાદ. એના વિકલ્પ તરીકે મોડી દેવા બાજુ જો ઘસારા ભંડોળની પદ્ધતિ હોય તો ત્યાં લખી શકાય છે, પણ આપણે ત્યાં લખતા નથી. ઘસારા ભંડોળની પદ્ધતિ આપણે આવતી નથી. પહેલો તફાવત જોઈએ આપણે, કયો બોલો? સામાન્ય અનામત અને આનો ઉદ્દેશ શું છે? ધંધાની આર્થિક સદ્ધરતા, આકસ્મિક નુકસાન આવે તો એની સંભવિત જવાબદારી કે સંભવિત નુકસાન માટે ખાસ હેતુસર માટે ફાળવેલી રકમ. કોઈ ચોક્કસ હેતુ? ચોક્કસ હેતુ છે. સામાન્ય અનામત કયા ખાતેથી? નફા નુકસાન. જ્યારે જોગવાઈ કયા ખાતેથી?
નફો થાય તો નફામાંથી અલગ રકમ સામાન્ય અનામત ખાતે, નફો થાય કે ખોટ થાય ફરજિયાત નફામાંથી અલગ રકમ લઈ જવાની. એની પછી ઉપયોગ કોના માટે થઈ શકે, શું કામ, ચોક્કસ ઉદ્દેશ, આનો કોઈ પણ હેતુ માટે થઈ શકે, જેના માટે જોગવાઈ કરેલી હોય એના માટે જ ઉપયોગ થઈ શકે. રોકાણ સામાન્ય અનામતનું ધંધામાં પણ રોકાણ થઈ શકે, ધંધાની બહાર પણ રોકાણ, જોગવાઈનું કોઈ જગ્યાએ રોકાણ થઈ શકે. રોકાણ એટલે શું, પૈસા કોઈ જગ્યાએ જમીનમાં, શેરમાં, મકાનમાં, મિલકતમાં રોકી દેવાના. એની પછીનો મુદ્દો શું છે, સામાન્ય અનામતનો કોઈ ચોક્કસ ઉદ્દેશ, તો ડિવિડન્ડ વેચવા માટેનો ઉપયોગ થઈ શકે. જોગવાઈનો ચોક્કસ ઉદ્દેશ છે તો ડિવિડન્ડ વેચવા માટે એનો ઉપયોગ થઈ શકતો, હિસાબોમાં રજૂઆત બંને ક્યાં લખાય, પાકા સરવૈયામાં મૂડી, આ પણ મૂડી દેવા, આ પણ મૂડી દેવા, ટાઇટલનો ફરક છે. સામાન્ય અનામતનું ટાઇટલ બોલો શું છે, અનામત, અને જ્યારે આનું ટાઇટલ બોલો કયું છે, સમજ પડી બંનેનો તફાવત,